ચાલો બાળકો, આજે આપણે ધોરણ એક વિષય કલરવ પાઠ 7 ચપટી વાગી રે ચપ ચપ ચપટી વાગી રે, હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, ચપટી વાગી રે દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ચપટી વાગી રે ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી રે પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી રે અહીંયા તમારે સવાલ જવાબ જોવાના છે. તમે કોના કોના કાનમાં ચપટી વગાડો છો? બીજો છે, તમારા મમ્મીનું નામ શું છે? ત્રીજું છે, તમારા પપ્પાનું નામ શું છે? તમારા બહેનનું નામ શું છે? તમારા મમ્મી મોટું કોણ છે, ભાઈ કે બહેન? પપ્પા ની બહેનને શું કહેવાય? હોય મમ્મીની બહેનને શું કહેવાય? માસી. પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા. મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. અહીંયા જોડકા તમારે જોડવાના છે. મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બેન. હવે અહીંયા તમે શું કરો છો એ જુઓ. આ સવારનું છે, પછી નાહો છો, પછી દાદા દાદી જોડે મંદિરે જાઓ છો, પછી દાદા વાર્તા કહે છે, મમ્મી પપ્પાના કામમાં મદદ કરો છો, ફોનને પાણી આપો છો, મમ્મીને રસોડા મદદ કરો છો, દાદા જોડે બહાર બગીચામાં જાઓ છો. હવે અહીંયા તમારે જોવાનું છો ઓળખો અને રંગ પૂરો. અહીંયા છે લ, જ્યાં જ્યાં લ દેખાતું હોય તમારે કલર પૂરવાનો છે. અહીંયા ટ, જ્યાં જ્યાં ટ દેખાય ત્યાં તમારે કલર પૂરવાનો છે. અહીંયા ચ, જ્યાં જ્યાં ચ દેખાય ત્યાં તમારે કલર પૂરવાનો છે. અહીંયા ખ, જ્યાં જ્યાં ખ દેખાય ત્યાં તમારે કલર પૂરવાનો છે. હવે તમારે લમાં લાલ રંગ, ટમાં પોપટી છે, ચમાં પીળો છે અને ખમાં જાંબલી કલર છે. અહીંયા તમારે કલરો પૂરવાના છે. જે અક્ષર તમારે દેખાતા હોય તેમાં અહીંયા ટ છે તો પોપટી આવશે, અહીંયા લ છે લાલ આવશે. અહીંયા છે તમારે ચ, પછી છે તમારે નીચે ખ, ખ અહીંયા ખ છે, અહીં ચ છે, અહીં ચ, એવી રીતે તમારે કલરો પૂરવાના છે. નીચે જુઓ, ઓ ચિત્રો ઓળખીને જોડવાના છે. ખ, ખ માટે અહીંયા કલર, લ, ખ લ, ખ લ એમ જોડ્યો છે. હવે અહીંયા છે તમારે લકોટીનું છે અહીંયા, પછી છે ચકલીનો ચ છે, પછી ટ ટામેટાનો ટ છે, અને અહીંયા પલંગ છે. એ તમારે એમાં જોવાનું છે. આગળ જોશો બાળકો, વાંચો અને સરસ લખો. સરસ લખ, ચમન લખ, ટપાલી આવે, ટપાલ લાવે, ખાતર નાખ, ખેતરે ખાતર નાખ, કાતર લાવ, મીના કાતર લાવ, મિનલ ભણે છે, વિરલ ગણશે, સિતાર વગાડ, નીતિન સિતાર વગાડ, રીના પાણી આપે છે, ટીના પાણી આપે છે, ખરીમાં કેરી ખા, વીણા ડાઢમ ખા. આવી રીતે તમારે આ વાંચવાનું ને લખવાનું છે બાળકો. અહીંયા તમારે લ, લ ઉપર આંગળી ફેરવો, પછી ટ ઉપર ફેરવો, ચ ઉપર અને ખ ઉપર આ ઘૂંટીને તમારે લખવાનું છે. કલર બી પૂરવાનો છે. નીચે છે અડધો લ છે, એના ઉપર લીટી કરી આખો લ કરી દેવાનું છે. અહીંયા તમારે લખવાનું છે અને ઘૂંટવાનું છે. નીચે પર તમારે લ લખવાનું છે. અહીંયા ટ છે, ટ ઉપર ઘૂંટવાનું છે અને નીચે તમારે ટ લખવાનું છે. ચ છે, ચને પૂરો લખી લીટી કરો,
પછી ચ લખો અને નીચે ચ લખવાનું છે. ખ ખ તમારે લખવાનું છે અને નીચે પણ ખ લખવાનું છે. અહીંયા રસોઈ તમારે બતાવી છે, રસોઈ તમારે અહીંયા કરવાની છે. નીચે લ છે તો લ લખવાનું છે, નીચે ટ ટ નીચે લખવાનું છે ટપકા જોડીને, ચ ચ ને ટપકા જોડીને લખવાનું છે, ચ ચ ને ટપકા જોડીને લખવાનું છે, ખ ખ ને તમારે ટપકા જોડીને નીચે લખવાનું છે. હવે તમારે અહીંયા વાંચવાનું અને લખવાનું છે. પૈસા પૈસા, ચૈતર ચૈતર, દૈનિક દૈનિક, સૈનિક સૈનિક, જૈમિની જૈમિની, એરાવત એરાવત, વૈદ વૈદ, નૈયા નૈયા, તે કૈલાસ છે. નીચે એવી રીતે લખજો, તે કૈલાસ છે. વેદ દવા આપે છે, નીચે લખો વેદ દવા આપે છે. નૈતિક પૈસા ગણે છે, નીચે લખો નૈતિક પૈસા ગણે છે. સૈનિક આવે છે, સૈનિક આવે છે એ નીચે તમારે લખવાનું છે. હવે આ છે, સાંભળોને જવાબ આપવાનું છે. દિવાળી આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, ભાઈના એ ભાઈ બાના એ ભાઈ છે, બોલો એ કોણ છે? તો મામા. મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ કોણ છે? તો કાકા. હાથે લાકડી આપે, ચશ્મા સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાને પપ્પા થાય, બોલો એ મારા કોણ છે? દાદા. બાળકો આવી રીતે તમારે લખવાનું છે અને કરવાનું છે. તમારે અહીંયા ટ ચ અને ખ પણ લખવાનું અને શીખવાનું છે બાળકોને. આ બધું નોટમાં લખવાનું છે બાળકોને.